હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મિલ્ક કેક બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે 200 ગ્રામ ખાંડ લઈ લઈશું, સાથે આપણે 1 ચમચી એલચી પાવડર અને 1/4 ચમચી જેટલો લીંબુના ફૂલ લઈ લઈશું, અને ઘી આપણે જરૂર પડ છે તે પ્રમાણે ઉમેરીશું, અને સાથે આપણે 2 લિટર દૂધ લઈ લઈશું. તો સૌ પ્રથમ એક કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી આપણું દૂધ તળિયે બિલકુલ ચોટે નહીં. તો હવે આપણે દૂધ ઉમેરી દઈશું. મિલ્ક કેક બનાવતી વખતે આપણે દૂધ ફૂલ ફેટ લઈશું અને તેને સારું ગરમ કરી લઈશું. દૂધમાં 2-3 ઉભરા આવે ત્યાં સુધી આપણે ગરમ કરીશું, અથવા તો તે થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે. ત્યારબાદ તેમાં આપણે લીંબુના ફૂલ ઉમેરી દઈશું. જો તમે પહેલીવાર બનાવતા હો ને તો એકસાથે લીંબુના ફૂલ નહીં ઉમેરતા, તો આ ચપટી લીંબુના ફૂલમાંથી તમારે 2 ભાગ કરી લેવાના અને થોડા થોડા ઉમેરવાના, કેમ કે જો લીંબુના ફૂલનું પ્રમાણ વધી જશે ને તો આપણે દૂધમાં આવા ઝીણા દાણા નહીં બને અને મોટા મોટા દાણા તૈયાર થશે, તો આપણી મિલ્ક કેકમાં તે સારા નહીં લાગે. આપણે એકદમ ઝીણા દાણા રહે ને તેવી રીતે દૂધ ફાડવાનું છે. એટલે જો તમારે પહેલીવાર બનાવતા ને તો ખાસ કરીને 2 ભાગમાં લીંબુના ફૂલને ઉમેરવાના, અને અહીં આપણે 1 ચપટી એટલે કે 1/4 ચમચી જેટલા જ લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો છે, તેનાથી વધારે બિલકુલ નહીં કરીએ. તો આવી રીતે આપણું દૂધ ધીમે ધીમે ફાટવા લાગ્યું છે અને તેમાં એકદમ સરસ નાની નાની કણીઓ પડવા લાગી છે. બસ આવી રીતે આપણે તેને સતત ચમચાથી હલાવતા રહીશું, જેથી કરીને આપણું દૂધ તળિયે બિલકુલ ચોટે નહીં. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને સાથે રહેલ 2 આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણા દૂધમાં એકદમ સરસ કણીઓ પડી ગઈ છે. તો હવે આપણે દૂધમાંનું બધું જ પાણી બળવા દેવાનું છે અને સતત આવી રીતે ચમચાને છોડવાનો નથી. સતત આપણે ચમચાથી દૂધને હલાવતા રહીશું. દૂધમાં આપણે થોડું પાણી રહે અને આવી રીતે થોડું ઘટ્ટ થઈને સરસ રીતે કણીઓ પડી જાય ને, ત્યારે આપણે તેમાં ખાંડ ઉમેરવાની શરૂઆત કરશું. પણ ખાંડ આપણે એકસાથે નથી ઉમેરવાની, આપણે 200 ગ્રામ ખાંડના 3-4 ભાગ કરીશું અને થોડી થોડી આપણે ઉમેરતા જઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું. ખાંડનું પાણી થોડું બળી જાય એટલે ફરી પાછી ખાંડ ઉમેરીશું. તેવી રીતે આપણે 3-4 વાર માટે ખાંડને થોડી થોડી કરીને ઉમેરીશું. આવી રીતે થોડી થોડી વારે ખાંડ ઉમેરવાથી જે દૂધની કણીઓ છે ને તે એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે બધી જ ખાંડને આપણે ઉમેરી દઈશું અને ખાંડનું પાણીને બળવા દઈશું. ખાંડનું પાણી બળી જાય અને માવો આપણે થોડું જ પાણી રહે અને આવો ઘટ્ટ તૈયાર થવા આવે ને, ત્યારે તેમાં આપણે 2 ચમચી ઘી ઉમેરી દઈશું. મિલ્ક કેકમાં આવી રીતે થોડી થોડી વારે ચમચી ચમચી ઘી ઉમેરવાથી જ્યારે આપણે મિલ્ક કેક ટ્રેમાં લઈ લઈશું ત્યારે તેમાં એકદમ સરસ કલર આવશે, તેમાં કલરના શેડ તમને દેખાશે. હવે આપણે થોડું ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણો માવો થોડો રહ્યો છે અને તેમાં પાણીનો ભાગ છે એટલે આપણને છાંટા ઉડી શકે છે અને તેના લીધે આપણે ક્યારેક ક્યારેક દજાઈ પણ જાય છે. તો એટલા માટે આવી રીતે કોઈ વાસણ તમારે આવી રીતે સાઈડ પર રાખવાનું અને ચમચાથી તમારે ફેરવતા રહેવાનું, જેથી તમને છાંટા ના ઉડે. અને આવી રીતે આપણે વચ્ચે વચ્ચે 1-1 ચમચી ઘી ઉમેરતા જઈશું. અહીં મેં ટોટલ 5 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. તો હવે આપણે એકદમ સરસ માવો તૈયાર થઈ ગયો છે અને તેમાં પાણી બધું જ બળી ગયું છે. તો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું. અહીં આપણી મિલ્ક કેક તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને જરા પણ વાર નહીં લગાડીએ અને એક આપણે ટ્રેમાં કાઢી લઈશું. ટ્રે આપણે ઊંડી હોય ને તેમાં લઈ લઈશું. આવી રીતે ફૂલ ગરમ હોય ને ત્યારે તમારે ટ્રેમાં લઈ લેવાનું, જેથી તેનો કલર એકદમ સરસ આવતો જશે. જેમ જેમ આપણે ગરમ ભરીશું તેવી જ રીતે તેમાં કલરના શેડ સરસ આવશે. તો આવી રીતે એક કોઈ જાડો નેપકિન અથવા તો કોઈ જાડો ટુવાલ લઈ લેવાનો અને તેમાં આ ટ્રેને આપણે મૂકી દેવાની, અને ત્યારબાદ તેને આવી રીતે ઢાંકીને કપડાથી ચારે બાજુથી કવર કરી લેવાની અને તેને 7-8 કલાક માટે રહેવા દેવાની. 7-8 કલાક બાદ આપણે ખોલીને જોઈએ તો તે એકદમ ગરમ ભરી હતી ને, તેના લીધે તે કેટલી સરસ કલર સાથે તૈયાર થઈ છે. તમે જોઈ શકો તેનો કલર માવાનો કેટલો સરસ આવ્યો છે.
તો હવે આપણે તેને ચપ્પુથી આવી રીતે થોડું સાઈડ ઉપરથી અલગ કરી દઈશું અને ત્યારબાદ એક પ્લેટમાં તેને પલટાવી દઈશું અને મિલ્ક કેકના આપણે બહાર કાઢી લઈશું. હવે આ મિલ્ક કેકને આપણે કટ કરીશું. તો કટ કરતાં તમને ખ્યાલ આવશે તે કેટલી એકદમ સરસ નરમ તૈયાર થઈ છે. તો હવે આપણે બધી જ મિલ્ક કેકને કટ કરી લીધી છે. તો અહીં હું તમને એક પીસ આવી રીતે અલગ કરીને બતાવું કે તે કેટલી સરસ બજારમાં મળતી હોય ને તેવા શેડ સાથે તૈયાર થઈ છે. તમને અહીં આવી રીતે બે શેડ કલરના જરૂર દેખાશે. તે એટલા માટે આવ્યા છે કેમકે આપણે તેને એકદમ ગરમ ગરમ ટ્રેમાં ભરી અને આપણે તેમાં ઘી ઉમેર્યું. તમે અહીં આવી રીતે 4-5 ચમચી ઘી ઉમેરશો ને તો આવી જ રીતે તમારી મિલ્ક કેકમાં પણ એકદમ સરસ શેડ પડશે. હવે આ મિલ્ક કેકને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી મિલ્ક કેક. તો તમે એકવાર આ મિલ્ક કેક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મિલ્ક કેકની રેસીપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.